सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रीतसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि ભક્તોને જય સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ની અંદર સદગુરુ ભુમાનંદ સ્વામીએ તરંગ છત્રીસની ની અંદર એમ કથા લખી અયોધ્યા પ્રસાદજી મહારાજે રામસરણજીને કથા સંભળાવી કે ચીબડાઓ મીઠા કર્યા સુકાઈ ગયા તા એને પાછા લીલા કર્યા અને મહારાજે આવી સુરભી ગાયનો પ્રેમ સુવાસિનીને જોવો તો એ જ બતાવ્યો આવા ચરિત્રો મહારાજે કર્યા આગળ લખે છે એક સમય સુવાસીની થયો વિચાર નવીન મારા દિયર ના ચરણ માં આ રહ્યા છે સહિત ઓપે સુંદર કોમળ ચરણ પૂર્ણ પુરુષોતમ પોતે છે અસર શરન મનુષ્યનો સ્વભાવ એવો છે સતત વિચાર તો રહે વિચાર વિના મનુષ્ય રહી શકતો નથી પરંતુ દૈવી જીવો સારા વિચાર કરે છે આસુરી જીવ ખરાબ વિચાર કરે છે દૈવી જીવ પોતાનું સારું થાય એવા વિચાર કરે છે બીજાનું સારું થાય એવા વિચાર કરે છે આસુરી જીવ પોતાનું ને બીજાનું બગડે એવા વિચાર કરે છે પણ વિચાર વિના એક ઘડી પણ અહીં કોઈ રહેતું નથી જે વિચારને વચનામૃતમાં કહેવામાં આવ્યા છે ગાઢ સંકલ્પ ગાઢ સંકલ્પ કેટલા થાય તો મહારાજે દીનાનાથ ભટ્ટને કીધું કે દિવસમાં ચાર પાંચ સ્થૂળ ગાઢ થાય ને એ તમારા જેવા બુદ્ધિવાળાને દીઠામાં આવે સતત વિચારો ચાલતા જ હોય સતત વિચારો કથામાં બેઠા હોય ને તો કથામાં બેઠા બેઠા પણ બીજા પાંચ વિચાર એક સાથે ચાલતા હોય વિચાર એવો છે સતત ચાલતો હોય મગજ બંધ નથી રહેતું ચાલુ ચાલુ હોતું હોય તોય વિચાર ચાલુ એટલે તો સ્વપ્નમાં જાય ક્યારેક સુસુપ્તિની અંદર હોય બાકી વિચારોના વાવાઝોડા વચ્ચે છે સુવાસીની ભાભીને નવો વિચાર આવ્યો આજે કે મારા દિયરના ચરણમાં સોળ ચિહ્ન છે એની અંદર ઉર્ધ્વરેખા બહુ સરસ શોભી રહી છે બહુ સરસ શોભે છે બે કરની અંદર પદ્મના ચિહ્ન છે હૃદયમાં શ્રીવત્સ નું ચિહ્ન છે એવા બધા ચિહ્નો જે મહારાજના આખા શરીરમાં છે એને જોવે છે તેથી ઉપર છે ઉર્ધ્વ ચંદ બે કરમાં છે પદ્મના ચિહ્ન તેની શોભા ત્રિલોકથી ભિન્ન હૃદયમાં શ્રીવત્સ ચિહ્ન શોભે ભાડી મુનિતા નામન લોભે બે હાથમાં પદ્મના ચિહ્ન છે હાથમાં પદ્મનું ચિહ્ન જે તિલ ચિહ્નોના વર્ણનની અંદર બહુ ઓછી જગ્યાઓએ આ વાત આવે છે આ એક નવું ચિહ્ન જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય બે હાથની અંદર પદ્મનું કમળનું ચિહ્ન કમળ પદ્મ એટલે કમળ ચરનારવિંદમાં કમળ છે પણ આ બે હાથની અંદર પણ કમળનું ચિહ્ન છે તેથી ઉપર છે ઉર્ધ્વ ચંદ્ર તેને ધરી રહ્યા બલિન્દ્ર તેની ઉપર ઉર્ધ્વ ચંદ્ર છે હૃદયમાં શ્રીવસ્તનું ચિહ્ન છે ત્યાંથી હરચંદ્રાકાર નું ચિહ્ન છે છાતીમાં છે વિનગુણહાર મોટો તિલ તે કંઠ મોજાર કંઠમાં એક મોટો તિલ છે તેથી તે ઉપર તિલ એક નાનો જેને સેવે યોગી જન છાનો નાસિકા સુક ચંચુ સમાની જાણે દીપક જ્યોત જનાની મોટો તિલ છે જમના ગાલે તેને જોયા વિના કેમ ચાલે રૂડી આંખો દિશે અનિયાળી કંજપત્ર સમાન રૂપાળી ભગવાનને મોટો તિલ ગાલ ઉપર જમના ગાલે મોટો તિલ છે સુવાસીની ભાભી વિચારે છે કે મારે એ જોયા વિના કેમ ચાલે શિરની શોભા એ તો એવી છે આ તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા માટે લખેલું સુવાસીની ભાભીએ જે વિચારેલું એ વર્ણન છે વિચારો સુવાસીની ભાભી શું વિચારે છે મહારાજના તિલ ચિહ્નો ભગવાનની મૂર્તિ ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિને વિચારે અને જગતનો જીવ જગતનું વિચારે બેઠા બેઠા હું વિચારે એકના સો કેમ થાય ખાતામાં પાંચ હજાર પડ્યા છે એના પચીસ હજાર કેમ થાય એક ઘરવાળો છો દસ ઘરવાળા કેમ થવાય એક ગાડી છે દસ ગાડી કેમ થાય આવા વિચારોમાં મંડ્યો હોય અને ભગવાનનો ભગત કેવા વિચારોમાં બેઠો હોય ઓહો થોડો સમય છે ઉંમર થઈ હોય હોય પહોંચ્યા હવે ખબર ભગવાનની કેટલી ઈચ્છા પણ હમણાં દેહ પડ્યો ને મહારાજ આવશે લો ગઈકાલ ગુરુજી કહેતા હતા ને એમ ભગવાનનો ભગત તો વાટ જોઈને બેઠો હોય એના વિચારો એવા હોય મહારાજના ધામમાં જશું મહારાજની આરે આવી રીતે રમશું મહારાજની સાથે આવી રીતે આવી રીતની મહારાજની લીલા હશેના દર્શન કરીશું ત્યાં આગળ મહારાજની મુક્તોની આવી રીતે સેવા કરીશું આવા એને સંકલ્પ હોય કે હું મહારાજનો ન્યાય જઈને સિંહાસન થઈ જાઉં એટલે મારી ઉપર જ મહારાજ બે કોઈને થાય હું મહારાજની ચાકડી થઈ જાઉં એટલે મહારાજ રોજ પહેરે કોઈને થાય હું મહારાજની ધોતી થઉં કોઈને થાય હું મહારાજના કુંડળ થઉં આવા બધા સંકલ્પો થતા હોય ભગવાનના ભગતને અને જગતની જગત આપણે જગતના છીએ કે ભગવાનના છીએ એનું સીધું જ ઉદાહરણ એ છે મહારાજે વચનાવૃતમાં કીધું બ્રહ્માનંદ સ્વામીને મહારાજ બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું મહારાજ જગત તરફ તો વૃત્તિ સહેજે રહે છે અને તમારામાં વૃત્તિ રાખવી કઠન પડે છે જગત તરફ તો સહેજે રહે છે ખાલી ગુલાબ જાંબુ એટલું નામ પડે નામ જ પડ્યું છે ખાલી હજુ સામે આવ્યા નથી બની રહ્યા છે આજે હાંજે ગુલાબ જાંબુ છે છોકરાઓ આજે છે આટલું ખાલી નામ જ પડે નું નામ જ પડ્યું ગુલાબ જાંબુ નું નામ જ પડ્યું મહેસુબ નું નામ જ પડ્યું આ એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે એટલે હું આનું દ્રષ્ટાંત દઉં છું કોઈને પણ સમજાઈ જાય ગળા હેઠળ ઉતરી જાય એનું જેવું નામ પડ્યું એની સાથે એની સાથે કનેક્શન થઈ જાય કોની આરે વસ્તુ સાથે ગુલાબજાંબુ આરે કનેક્શન થઈ જાય પીઝા આરે કનેક્શન થઈ જાય સમોસા કનેક્શન થઈ જાય કેવું કનેક્શન થાય તો એ કનેક્શન એવું થાય કે સતત એ સમય પછીથી સાંજે એ વસ્તુ પ્રાપ્ત થતા સુધી કયો વિચાર રહે એનો જ વિચાર રહે હવારની અંદર સારામાં સારું જમવાનું મળ્યું હોય પણ આપણને ભાવતી વસ્તુ ગુલાબજાંબુ છે મળવાની છે તો હવારની અંદર બરફી મળી છે તો એ વિચાર કોનો હોય ગુલાબજાંબુ સતત ચિંતન કોનું હોય વાતો કોની હોય અને જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય એમ હૃદયમાં કેટલો ઉત્સાહ ઉમંગ વધતો જાય આ હવ આપણી કહાની સીધું જ આપણે આપણો ગ્રાફ આમ જોઈ લઈએ ખબર પડી જાય જયારે ભગવાનમાં અને ભગવાનના થાય થાય ત્યારે એના હજુ ઘણી વખત વિચાર કરીએ ને તો એક આ લોકની નાસવંત વસ્તુ જેટલા પણ આપણે ભગવાનને જાણેલા હોતા નથી જો જાણેલા હોય તો ઓલું સાંભરે જ નહીં એટલું કદાચ ભાવે છે છતાંય ના સાંભળે કારણ કે એમ છે કે મહારાજ જેવું તો કઈ નથી ધામ જેવું તો કઈ નથી વાંધો નહીં અત્યારે ઉંમર આપડી હોય ત્યારે બધું થાય પણ આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે ત્યારે મહારાજે એવું કીધું વચનામૃતમાં મૃત માં મહારાજ કે સ્વામી જેને ભગવાનમાં વૃત્તિ ના રે ભગવાનનો ભગત જ નહીં આમ કહી દીધું તળિયું જ કાઢ નાખ્યું મહારાજ કે સ્વામી ભગવાનમાં જગતના જીવને એવું થાય બાકી ભગવાનના ભગતને તો જગતમાં વૃત્તિ રાખવી કઠન પડે એને ભગવાનમાં રાખવી કઠન ના પડે એને જગતમાં રાખવી કઠન પડે આવું બ્રહ્માનંદ સ્વામીને કીધું એટલે સુવાસીની ભાભી છે એ તો અક્ષર અક્ષરધામના મુક્ત છે મહારાજમાં વાળા છે એટલે એને મહારાજ ને વિશે અતિશય આવું હેત છે મહારાજ ની મૂર્તિના દર્શન કરે છે ભગવાન શ્યામ મારા ચિત્ત માં એમ પણ થોડું રે છે મને વેમ લો સોળ ચિહ્નો જોવે છે શરીરમાં બધા તિલ ચિહ્નો જોવે છે

બહુ ખરાબ વસ્તુ છે ઘણાને વહેમ વેમ જ હોય એક પ્રકારનો વાસન વાસણ ખકડ્યું હોય ઉંદર આવ્યો હોય ને ઘરમાં ઉંદરથી વાહન ખકડે ને તો એને શું લાગે ચોર આવ્યા ભૂત આવ્યું અંદર દોરડું પડ્યું હોય વાંકું ચૂકવું તો શું લાગે સર્પ લાગે આ બધા વેમ કહેવાય વેમ કહેવાય ઘણાને એવું થાય એક જગ્યાએ ચોરી થઈ તે પછી એક પીર જેવો ગોગાયો ચોરી થઈ ગામડામાં પેલા ફરતા હોય ને એવા ધુતારા પીર જેવા પછી બધું ગામ ભેગું થયું કે ભાઈ ચોરી થઈ છે પાંચ કે ની જ્યોત પ્રગટાવી આ દીવાની જ્યોત ની અંદર ચોર દેખાશે કે દોડ્યો જતો હશે લઈને આખું ગામ ભેગું થયું અને હવું કે બોલાવે કોને આવા છોકરાને બોલાવે નાના અહીંયા જો દેખાય છે જો ઓલો ભાગ્યો જાય જોયો જોયો ઓલો આમ આમ કરે કારણ કે નાનો છોકરો છે ને વાથો અરે નાનો નહી પછી જોવે આમાં કોણ છે બોલાવે બે જો દેખાય છે એટલે પછી કે તમારા ગામથી આ દિશામાં આટલે દૂર અત્યારે ચાલી રહ્યો છે અને અહીં જશે એ થઈ જશે પણ આપણે જો અમુક વિધિ કરીએ તો એનું મગજ ફરી જાય પાછો મૂકી જાય અથવા તો એ પકડી જશે આમ કરાવે દીવાની જોતમાં ચોર ને બતાવે તે દેખાય એને શું કહેવાય વેમ અને એ મનાઈ જાય એ વેમ દીવાની જ્યોતમાં તો વળી ચોર ભાગ તો દેખાતો હશે ભલા તો પોલીસ ખાતું શું કરવા રાખવું પડે તાર જેવા દહને ના રાખી લે દીવાની જ્યોત પ્રગટાહીને હો બસો આવા રાખી દીધા હોય પીર બરાબર તો એ લોકોને પગાર આપવાનો ને એના દીવા ગોઠવેલા હોય કોઈ જગ્યાએ ચોરી જ ના થાય કે ભાઈ જે જ કરશે દીવાની જ્યોતમાં આવશે આ બધા વેમ છે એક પ્રકારના ગણાય નહીં હુતા હોય કે સ્વપ્નુ આવ્યું સર્પનું સ્વપ્નુ સર્પનું આવે તો કે બસ પિતૃ નડે છે આ નડે છે આ નડે છે આ બધા છે એક પ્રકારના પિતૃ શું કરવા નડે બાપ દાદાઓને શું કરવા નડવાનું એમ જે પોતાના છોકરાને કોઈ નડે પોતાની પેઢીની અંદર જે હોય એ લોકોને શું કરવા નડવાનું હેરાન કરવા જગત આખું નથી પડ્યું એવો કેવો બાપ તે એવો કેવો દાદો તે હેરાન કરવા આવે પણ અમુક વહેમ છે અમુક પ્રકારના કેટલીક વાર સત્ય પણ હોય છે એવા દુખી આત્મા હોય તો હોય કે ભાઈ મારા દીકરાઓ મને થોડું આપે તો હવે મારી વાસના ટળે કારણ કે દાદાઓને લાડવા ખાવાની ટેવ હોય હવે હાથ પેઢી પહેલાંનો દાદો ચોકી ભરીને લાડુ ખાતો હોય ને પછી મરી ગયો વાસના હોતો હવે એને લાડવા તો ખાવા જ હોય વાસના ટળી ના હોય હવે ખવડાવે કોણ લાડવા એટલે પછી આવે થોડો ધૂનાવે કે ભાઈ હાથ પેઢીનો દાદો શું થોડું ખવડાવો લાડવા પીવે છે એવા હોય પણ હેરાન તો ના જ કરે પણ વેમ બધા ઘણા બધા પ્રકારના જાજા જીવન હોય છે એટલે જ દુખી થાય છે અહીંયા આગળ સુવાસીની ભાભીએ ભાભી એ વેમ કર્યો કે આ ભગવાન હશે કે કેમ હશે મારા મનમાં ધાર્યું છે છાનો તે જો સત્ય કરે ત્યારે માનું નિરશંશે જાનુ ભગવાન દરુ પ્રભુ નું નિત્ય હું ધ્યાન મારા મનમાં મેં જે છાનું ધારી રાખ્યું છે એ જો હાચું કરે ને તો ભગવાન હાચા એમને જમાડીને જમવું પાણી પાઈને પછી હું પીવું પેલા પોઢાડું શ્રી ભગવાન પછી મારે કરવું શયન એમના ઉઠ્યા પેલા હું જાગુ તરત માયા ત્યાગુ કરું ભજન ધરી હિંમત પણ સંકલ્પ જો કરે સત્ય એમને જમાડીને જમવું એમને પાણી પાઇને પછી પાણી પીવું મા ભગવાનને ધરાવ્યા વિના જમાય નહીં ભગવાનને ધરાવ્યા વિનાનું જળ પીવાય નહીં અમારે સંતોને જળ પીવાનો રિવાજ કેવો જળ ધરાવવું હોય તો અમારું ચોખ્ખું સ્ટેન્ડ ચોખ્ખું સ્ટેન્ડ એટલે અમારું ચોખ્ખું એટલે જે સ્ટેન્ડ ઉપર ક્યારે અનાજ જાય જ નહીં અનાજનો કનિકો કે રોટલીનો ટુકડો કે ભાતનો દાનો કે દાળનું ટીપું કે કઠોળવાળું શાક એ ક્યારેય પણ જે સ્ટેન્ડ ઉપર ના જાય એ સ્ટેન્ડને ચોખ્ખું સ્ટેન્ડ કહેવાય અમારી ભાષામાં એને ચોખ્ખું સ્ટેન્ડ કહેવાય તમારે સરસ ક્લીન હોય એને ચોખ્ખું કહેવાય અને અમારે જે ચોખ્ખું રસોડું કહીએ ને ચોખ્ખું રસોડું અમારું ચોખ્ખું રસોડું હોય એક એ ચોખ્ખું રસોડું એટલે એ રસોડામાં ક્યારેય અનાજ ના જાય અનાજ ત્યાં રંધાય જ નહીં એ ગેસ ઉપર અનાજ નહીં એ જગ્યામાં અનાજ નહીં અનાજ અને પાણી મિક્સ થાય એવી કોઈ વસ્તુ એ રસોડામાં ના જાય ચોખ્ખું રસોડું કહેવાય ત્યાં ફક્ત ફ્રૂટ શાકભાજી દૂધ શાક સુધારવાનું કામ થાય જે શાક અનાજવાળા ન હોય તુવેર છે વાલ છે એવા જે શાક ના હોય પાછા એ દૂધી છે પરવર છે એવા શાક ત્યાં બને એ રસોડાના ગેસ ઉપર બને અનાજ ના થાય અને અનાજ ત્યાં જાય નહીં અને દૂધ શાક જ્યુસ ફ્રૂટ આઈસ્ક્રીમ એ બધું ત્યાં બને એને ચોખ્ખું રસોડું કહેવાય આપણે ઉપર રસોડા બે છે ને ડાબી સાઈડ નું રસોડું એ ચોખ્ખું રસોડું એમાં પાર્સદય જઈ શકે અને સાધું જઈ શકે પણ જમણી સાઈડ નું રસોડું છે એને અનાજવાળું રસોડું કહેવાય એટલે એ રસોડાની અંદર ભીનું રસોડું કહેવાય ઓલું ચોખ્ખું રસોડું ઓલું ભીનું રસોડું ભીનું રસોડું એટલે જેમાં પાણી અને લોટ મિક્સ થાય અનાજ અને પાણી મિક્સ થાય એને ભીનું રસોડું કહેવાય ત્યાં તમે જુઓ તો એક લાલ પટ્ટી મારેલી છે એ રસોડા બાજુ વ્હાઈટ કપડાવાળો કોઈ ના જઈ શકે એ બાજુ પાર્સદોને એન્ટ્રી નહીં આ રસોડાની અંદર બે જઈએ કે પણ ઓલા રસોડામાં પાર્સદ ને એન્ટ્રી ના મળે ફક્ત સાધુ ને જ એમાં જવાય એમાં ઠાકોરજીની સેવા છે એટલે અહીં સોળે સાધુ હોય જ જઈએ કે જે બોડે સાધુ હોય કાર્પેટો પર આવેલો હોય હરિભક્તો નડેલા હોય એ સાધુ ત્યાં ના જઈ શકે આ બધું આવું ચોખ્ખું ભીનું કેદી શીખો બોલો એ તો અમારી ભેગાવારી થોડુંક ક્યારેક સાંભળ્યું હોય તો ખ્યાલ રેખાને ચોખ્ખું કહેવાય હવે અમે એટલું કરતા હોઈએ તો ઘણી વખત ઘણા એટલા પ્રેમી હરિભક્તો હોય ને પછી એને ઘેર જઈએ ત્યારે સ્વામી બધું ચોખ્ખું છે મારે ઘેર ભાઈ અમે કેમ ચોખ્ખું રાખે થોડું જોવા દાઓ કે આટલું કરો ત્યારે ચોખ્ખું થાય એ કે સ્વામી મારે ચોખ્ખું ચોખ્ખા ચપ્પાથી ફ્રૂટ સુધાર્યું છે ચોખ્ખી ડીશ છે ફ્રૂટ ચોખ્ખું છે કેમ ના જમો પણ એને ખબર ક્યારે પડે કે ચોખ્ખું રસોડું ને ચોખ્ખું ફ્રૂટ ને ચોખ્ખું સ્ટેન્ડ એટલે શું એ સમજવું પડે સુવાસિની ભાભી છે ઉપર ચોખ્ખું સ્ટેન્ડ હોય ને એમાં એક લોટો પડેલો જોઈએ પ્રસાદી નો એ લોટામાં પ્રસાદીનું જળ ઓછામાં ઓછું અડધો ગ્લાસ તો પડ્યું હોય ઓછામાં ઓછું બે ટીપાઈ પડ્યું હોય કોઈ સંતોને જળ ધરાવું છે એટલે સૌથી પહેલા જે કઈ મિનરલ વોટરનું ગેલન હોય તો એ નળેથી પીતા હોય તો એ ત્યાં લોટો ધરે નળમાંથી પાણી ઓલા પ્રસાદીના લોટામાં ભરે અથવા તો ગેલનમાંથી લેવું છે કે બોટલમાંથી તે બોટલ પેલા લોટામાં નાખે જેટલું ધરાવવું છે એટલું પછી એ લોટો લઈને તુમડામાં પાણી નાખે ને પછી પીવે આવી રીતે જળ ધરાવે અને આપણે તો ઘણા તો હોય ત્યાં બોટલ પેક જ છે આમ તોડ્યો નથી ને જવા દીધા નથી ઠાકોરજી છું વાત જ ક્યાં રહી પાણીમાં એમ થઈ જાય પણ તમારે પણ પાણીના પેક બોટલ હોય ધરાવો ભગવાનને બોટલ તોડીને તોડી મિનિટ નહીં તો ઓલું પાણી પીધું ને એ હવે મારે એને શાસ્ત્રની ભાષામાં જો કેવું હોય દેશી ભાષામાં કેવું હોય તો એવું છે કે એ પાણી પીધું અને બાથરૂમ પી જાવ બે અરખું કહેવાય ગયું ભગવાનને ધરાવ્યા વિનાનું જમે એટલે વિષ્ટા જમવા તુલ્ય થાય અને ભગવાનના ધરાવ્યા વિનાનું પીવે એટલે પેશાબ તુલ્ય થાય એ જ પીધું એને ધરાવ્યા વિના પીધું એટલે કઈ પણ પીધું જ્યુસ પીધું કે પછી પાણી પીધું આ દેશી ભાષામાં મેં તમને કીધું આવું છે એટલે ભગવાનને ધરાવ્યા વિના કશું જમાય નહીં મોઢામાં પણ મુકાય નહીં અમે સંતો એક પગમાં પહેરવાનો મોજો આવે ને તો મોજા પેલા એ કરી પગલ લાવ્યા કે ઠંડી કઈ પહેરવા હોય તો એ ચેક કરવું હોય ને પગમાં પહેરવા તો સૌથી પહેલા આવે એટલે પેકિંગ હોય એ મહારાજને ટચ કરાવીએ ટચ કરાવીને મહારાજના ચરણમાં અડાડ્યા પછી એ મોજો ચેક કરવો હોય ને તો એમને ચેક ના કરીએ પછી પગમાં પહેરીએ કે કદાચ રાખવો હોય તો આપણા ઉપયોગમાં આવતા પહેલા ભગવાનના પ્રસાદીનો થઈ ગયેલું હોય એક પેન હોય તો એ પેન પણ ભગવાનને પ્રસાદીની કરવી પડે હમણાં આપણા બ્રિજેશ ફોન ને બધું લીધું તો તરત અહીં પ્રસાદ આપણા બધા ભક્તો જે કંઈ નવી વસ્તુ લે તરત મહારાજને ને પ્રસાદી ની કરવા લાવે મહારાજ ટચ કરે પછી આપણે વપરાય એટલે નાનામ નાની વસ્તુ ભગવાનના ઉપયોગ ની અંદર પહેલા મૂકવી જોઈએ પછી આપણે લેવાય એટલે બધી આપણી ભક્તિ થઈ ગઈ કપડા પણ ભગવાનને પ્રસાદી ના કરીને પછી પહેરાય ભગવાન આગળ ટચ કરાવી દે ભગવાનની દ્રષ્ટિ પડી જાય પછી પહેરો એ ભક્તિ થઈ ગઈ આવો સુવાસીની ભાભીએ સંકલ્પ તો કર્યો પણ હવે એમનો સંકલ્પ શું છે છે આ ફળ પાંચ સંકલ્પ તો આ છે જમાડ્યા પછી જમવું એ તો બરાબર છે પણ ક્યારે ભગવાનને બરાબર જાની લઉં ત્યારે હવે વેમ તો દૂર કરવાનો હવે વેમને દૂર કરવા માટે કરવું શું પડે સંકલ્પ સંકલ્પ કરે આ જાંબુડાના ફળ છે પાંચ મૂકું છું ટોપલી માં તે સાચ ટોપલી સિક્કા પર ધરું છું એવો વિચાર મન કરું છું ટોપલી માં પાંચ જાંબુ મૂક્યા એને પાછા ઊંચા મૂક્યા ઊંચું મૂકી દે ને ઓલા બિલાડી બગાડી ના જાય એમ ઉપર સિક્કા ઉપર ને ઊંચું મૂક્યું હવે ત્યાં તો ઘનશ્યામ મહારાજ પહોંચે નહીં કોઈ વાતે પાછો સંકલ્પ કેવો છે પાંચ જાંબુની જો કરે મોર તો પ્રભુ સાચા ધર્મ કિશોર વડી મોને કહે રૂડી રીત તમારો સંકલ્પ થયો સત્ય બે સંકલ્પ કર્યા એક આ પાંચ જાંબુ છે એ સોના મોર થઈ જાય કેટલો સારો સંકલ્પ કર્યો બોલો જાંબુના રૂપિયા ઠળિયા હતા અને મને પાછા એવું કહે કે ભાભી તમારો સત્ય સંકલ્પ થયો આ બે પાછા સંકલ્પ સંકલ્પનોય સંકલ્પ કે મને એવું કહેવા જોઈએ કે ભાભી તમારા સંકલ્પ સાચો થઈ ગયો જોઈ લો જાવ જાંબુ મોહર થઈ ગઈ કે નહીં તો ભગવાન હાચા એવું કહે પ્રભુ જોવા પડે તારે સંશય મારો તો ટળે બેઠા ઓસરીમાં જઈ બાર જાંબુ ફળ જમે પાછું શું છે અત્યારે જ કે સંકલ્પે તત્કાળ એક તો આ બહુ મોટો પ્રોબ્લેમ ભગત ને હું વિચારું પ્રભુ આજ એટલે આજ જ થઈ જવું જોઈએ ભાઈ ના થાય આજ ને આજ કેટલીક વસ્તુ આપણા સુખ ને અર્થે એવી હોય છ મહિના પછી હારી હોય કોઈ એક વર્ષ પછી હારી હોય કોઈ પાંચ વર્ષ પછી સારું હોય કોઈ પચીસ વર્ષ પછી સારું હોય ભગવાન મારા હિત કરતા છે જે સમયે યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ આપણને સુખ થાય એમ ભગવાને બધું નિર્મેલું જ છે ભગવાનને હું આ કુસંગ્યોને આટલું સુખ આપે છે તો ભગતને દુખી કરવા છે જો દુખી કરવા હોય તો રોમે રોમે કરોડ કરોડ વિછીની વેદના શા માટે માગે જો દુખી કરવા હોય તો રામ પાત્ર પોતાના ભગતનું પોતે શા માટે માગ્યું ભગવાનને આપણને દુખી નથી કરવા જગતમાં જે નથી ભજતા એને પાંચ મિનિટમાં કામ થઈ જાય થાય એને ધાર્યું છે ને થશે એની મૂર્તિ આગળ તમે સંકલ્પ કર્યો છે ને થશે વહેલું કે મોડું થશે ધીરજ રાખો સુખ થાય એવું ભગવાન કરશે દુઃખ થાય એવું નહીં કરે આજ આપી દે ને પછી સુખ દુઃખ થઈ જાય એમાંથી મોટું તો પ્રોબ્લેમ ઓલા વરદાન સોનું થઈ જશે જેને અડીશ સોનું થઈ જશે ઘરવાળી ખોઈ બેઠો હવે યાદ રહે નહીં કાંઈ કે આ હું જેને અડું એ સોનું માગી લીધું ભગવાને કીધું તથા હવે જેને અડે સોનું થાય જેને અડે સોનું થાય ઘરવાળી સોનાની થઈ ગઈ હવે એને ખવાય છે આવું થઈ ગયું વરદાન આપ્યું તે ખોટું કારણ કે તત્કાળ કરે ને સંકલ્પ એટલે ઘણી વખત આપણે તાત્કાલિક માંગતા હોય પણ ભગવાન વિચારે કે હમણાં દેવા જેવું ધીરજ રાખો આપશે હિત કરતા છે ભગવાન હિત કરતા અને એવા તો બહુ અનુભવ થાય આપણે કામ કરીએ ને રોજ સત્સંગના આપણને ખ્યાલ આવે કે આ ભગવાને જો આમ આમ અટકાઈ રાખ્યું ને તો સારું કર્યું આમાં આપણો આવી રીતનો સંકલ્પ કર્યો પછી જાંબુ લઈને ઓસરીની અંદર जम्बा बैठा ते समय श्री हरि गण जान्यो संकल्प भाभी नो आम अंतरियामी पने जानी ली दू बैठे बैठे ते कारज की दू भाभी सी जांबू संबारो सत्य संकल्प थयो तमारो સાંભળતામાં તૈયાર થયા જાંબુ સંભાળવા ગયા ત્યાં તો ઘનશ્યામ મહારાજે કીધું ભાભી તમારો સત્ય સંકલ્પ થઈ ગયો જાવ જોઈ લો ઉપર સિક્કા અંદર જાંબુ મૂક્યા હતા ને હું થયું જો સોના મોર લઈ આવ્યા બાર પાંચ જાંબુની શું થઈ ગઈ સોના મોર શ્રી પગે લાગી કરે છે ધન્ય ધન્ય તમે હવે નિશ્ચય મુજને થયો મારો સંશય તો ટળી ગયો તમે પૂરણ બ્રહ્મ છો પ્રભુ વિશ્વાધાર વિશ્વંભર વિભુ કેટલું સરસ સુવાસીની ભાભી આપણને શીખવાડ્યું કે આવી રીતે તમે પાંચ ચેરી કે પાંચ સ્ટ્રોબેરી કે પાંચ કેરી મૂકી દો ભગવાન પાસે ઉપર કપડું ઢાંકી દો સંકલ્પ કરો કે જો પ્રભુ તમે આ પાંચ કેરી મૂકી સો સો ડોલર ની પાંચ નોટ કરી દો ભગવાન હાચા સંકલ્પ કરો આ શીખવું જોઈએ ને આમની પાસેથી કમાવા કેટલા દઈ જવું આપણે તો પાંચ જો થઈ ગયા આજે નોટો કદાચ તો કાલ પછી કેટલી મૂકીએ અરે સો બસો પાંચસો લઈ આવી એક હારે અને મોટું કપડું ઢાંકી દે આ સ્ટેજ જેટલું પ્રભુ આ બધી હો ની હજારનો ડોલર ચાલતો હોય એટલી કરતો અમારે બહુ મોટું લોહ્યા ધામ કરી દેવું ચાલો શીખવું ના જોઈએ સુવાસીની ભાભી થી થયું તો આપણે ભગવાનની પરીક્ષા કરે ને પ્રભુ તમે ભગવાન સાચા હાચાવત કરો હાલો લીલા ચરિત્રો છે સાચા ને સોંગા ગના નથી મોંઘા થયા મહારાજ પરીક્ષા કરવા ભગવાન ની કરો ને તો ના કરે બીજું ભગવાન એવું જોયું કે આનું જો ને એટલે પાંચસો લઈને આવવાનો છે પાંચસો લઈને આવવાનો છે ભગવાન એક ફાઇલ પાસ કરે ને એટલે બીજી ત્રણ ફાઇલ તૈયાર જ હોય પ્રભુ હવે આમ છે આમ છે આમ છે આમ છે આમ છે ફાઇલોના ઢગલા હોય આપણા સુવાસીની ભાભીને ભાભી ને એવું નતું એને સે જે સંકલ્પ કર્યો ભગવાને પૂરો કર્યો એવા આપણા ઘણા કર્યા હોય આપણે થોડું વિચારીએ ઊંડું જઈને તો આપણા ઘણા સંકલ્પો મહારાજે એવા પૂરા કર્યા હોય છે એવા ઘણા પરચા પૂર્યા હોય પછી તો સુવાસીની ભાભી બહુ રાજી થયા આ વાત આખા છપ્પયાની અંદર પ્રગટી ગઈ અયોધ્યા પ્રસાદજી મહારાજના આમ તો સુવાસીની બાઈ જે હતા ને એ માતા જ થાય એ માતૃશ્રી થાય અયોધ્યા પ્રસાદજીના કારણ કે રામ રામ પ્રતાપજીના દીકરા હતા ને અયોધ્યા પ્રસાદજી મહારાજ રામપ્રતાપજીના દીકરા એટલે એમના મધર થાય અને આ કથા અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે જ કરે છે એટલે કે છે ગન શ્યામ ના જે છે ભોજાઈ તેનું નામ સુવાસી બાઈ તે તો મારા માતૃ શ્રીજ થાય પુણ્ય પવિત્ર પોતે સદાય જ્યાં સુધી રાખ્યો તે મને દેહ ભજ્યા પ્રગટ પ્રભુ નેહ દ્રઢ નિશ્ચય જાણ્યા ભગવાન ધર્યું આયુષ્ય પર્યંત ધ્યાન એ મારા માતૃશ્રી થાય અયોધ્યા પ્રસાદજી મહારાજ કે છે રામ શરણજીને એમને આખી જિંદગી આયુષ્ય પર્યંત ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કર્યું જે જાંબુની કરી સોનામો રાખા છપ્પયામાં એ વાત પ્રગટી ગઈ પછી એક દિવસની બીજી વાત કરે છે વળી એક દિન ઘન શ્યામ વેલા ઉઠ્યા છે પૂરન કામ ગયા મીન સાગર ને તીર શૌચ વિધિ કરવા નર વીર વળી વિધિ કરી ઘેર આવ્યા ત્યારે ભાભીએ પગ ધોવરાવ્યા આંબલી વૃક્ષ હેઠે જીવન બેઠા કરે છે દંત દાવન ભોજાઈ સુવાસીની ભાભી ગનશ્યામ મહારાજને નવડાવે છે ઊનું પાણી ભાભી લાવ્યા છે ભગવાનને નવડાવે છે પાછો એક વિચાર આવ્યો સુવાસીની ભાભીને પ્રભુ આપે છે દર્શન ભિન્ન ત્રય નકાળને વિશે જે નવીન એમ કે છે જન અભિરામ તેમ મોને આપે ગન શ્યામ મેં એવું સાંભળ્યું છે કે ભગવાનના ભગતને ત્રણેય અવસ્થામાં ભગવાનના દર્શન થાય જાગ્રત સ્વપ્ન અને તો એવા દર્શન મને પણ ભગવાન આપે આવો સંકલ્પ કર્યો ત્યાં તો ઘનશ્યામ મહારાજે કીધું ભાભી હું સંકલ્પ કરો છો આજથી હું તમને વરદાન આપું છું કે તમને ત્રણેય અવસ્થાના દર્શન ત્રણેય અવસ્થામાં મારા દર્શન થશે આવું કરીને કોરું કપડું નાઈ ધોઈને પહેર્યું ત્યાં ભાભીને એવું થઈ ગયું કે ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ અખંડ વૃત્તિ થઈ ગઈ મહારાજમાં આવું મહારાજે વરદાન આપ્યું મહારાજે કીધું ને કે ભગવાનમાં અખંડ વૃત્તિ છે એના બે જ ઉપાય છે કાં તો ભગવાનની કૃપા અને કાં તો અનેક જન્મના સુકૃત જેના ઉદય હોય એને જ ભગવાનમાં વૃત્તિ રહે બીજો શું હોય તો એને ભગવાન યાદ આવે પણ ત્રણેય અવસ્થામાં ભગવાનમાં રહેવું જેમ ગુલાબજાંબુ રહેવાય એમ ભજીયામાં રહેવાય એમ એમ કાંઈ એની અંદર રહેવું એ મુમુક્ષુ માટે અઘરું છે કાં તો ભગવાનની કૃપા હોય કાં તો અનેક જન્મના સુકૃત અનેક જન્મથી એવી અખંડ વૃત્તિ રાખવા મહેનત કરતો હોય તો એને આ જન્મે રહે ત્રણેય અવસ્થામાં બાકી આપણે તો અત્યારે એટલી મહેનત કરવી મોમુક્ષુ તરીકે જાગૃતમાં તો રાખવી જાગૃતમાં તો ના ભૂલવા સ્વપ્ન અને સુસુપ્તિની વાત તો પછી રહી કે સ્વપ્નની અંદર અખંડ ભગવાન રહે સુસુપ્તિમાં અખંડ ભગવાન રહે પણ જાગૃતમાં તો કમસે કમ રાખીએ એની માટેનો ઉપાય સતત ભગવાનની વાતો સતત ભગવાન સંબંધી ક્રિયા આ જ કરવું પડે પણ જેવી કથા પૂરી થઈને બીજું ચાલુ કર્યું તો એને ભગવાનમાં વૃત્તિ ન રહે જરૂર પૂરતો વ્યવહાર કરવો પડે કરવો જોઈએ પણ ભગવાનમાં વૃત્તિ રાખવી હોય એની મહેનત આખી જુદી દિશાની જોઈએ તો જ એને વૃત્તિ રહે બાકી કલ્યાણ મહારાજે કાર્યના સાતમા વચના કીધું કે કલ્યાણ તો થશે ગ્રહનું કલ્યાણ છે એ તો એવા ભગવાનના મોટા પુરુષો છે મમુક્ષુનું કલ્યાણ છે મોટા પુરુષો મુક્તાનસ ગોપાલસિંહ ગરુડ જેવા છે એની પાંખમાં બેઠા છે એટલે કઈ ચિંતા નથી પહોંચી તો જવાના પણ ઓલું અખંડ વૃત્તિ પ્લેન તો પ્લેન જ છે પણ ઇકોનોમીમાં બેહો અને ફર્સ્ટ ક્લાસમાં બેહો કંઈક તો હશે ને ઇકોનોમીની ટિકિટ પંદરસો ડોલરની હોય અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ સાત હજાર ડોલરની હોય પ્લેન એકનું એક જ છે પહોંચાડે છે એક જ જગ્યાએ પણ કંઈક સર્વિસમાં કે કંઈક એની સુવિધામાં ફેર છે ને કંઈ જેવું તેવું તો નહીં હોય ને ચાર ગણા પૈસા લે છે તો કઈક હશે બસ આટલો ફેર પડે અખંડ વૃત્તિ નહીં બાકી કલ્યાણ તો થવાનું ઇકોનોમી બે અખંડ વૃત્તિ વાળો છે ફર્સ્ટ ક્લાસમાં કહેવાય બરાબર જેને વધારે વૃત્તિ રહે છે સેકન્ડ ક્લાસમાં કહેવાય એનાથી ઓછી રહેતી હોય આ વૃત્તિ ટાઈમે પાંચ માનસી થતી હોય ને પાંચ માનસી થઈ જાય ને થોડું ભજન થઈ જાય ને થોડું વ્યવસ્થિત રીતે આજ્ઞામાં જીવી જવાય એ ઇકોનોમી ક્લાસમાં કહેવાય હવે એની બહાર જે નીકળે ને એ તો પ્લેનની બહાર જ કહેવાય એ પ્લેનની અંદર નથી હરખું આજ્ઞા ના હોય ઉપાસના ના હોય બરાબર ભગવાનમાં ભલે વૃત્તિ ના હોય પણ આજ્ઞામાં તો રહેવું પડે ઉપાસના તો મહારાજની દર રાખવી પડે મોટા સાધુનો વિશ્વાસ એના વચનમાં વિશ્વાસ એ તો રાખવું પડે એટલું રાખો ને ત્યારે ઇકોનોમી બે આય ફર્સ્ટ ક્લાસમાં તોય ના બે આય ફર્સ્ટ ક્લાસમાં તો અખંડ વૃત્તિ વાળો જ બે શકે ત્રણેય અવસ્થામાં પછી સેકન્ડ ક્લાસ બિઝનેસ ક્લાસ દહ ક્લાસ પડે અખંડ વૃત્તિમાં પ્લેનમાં તો ચાર જ હોય આ પ્લેનમાં તો અનંત ક્લાસ પડે એટલા ક્લાસ છે પણ છેલ્લે બેહી જવાય તોય પહોંચી જવાય બેહવું પડે વાત એટલી છે લો એટલે આવી રીતનું ત્યાં આગળ થયું પછી બીજે દિવસે એવી એક ઘટના ઘટી કે મહારાજ મીન સાગરે શૌચ વિધિ દિવસે ભગવાન જ્યારે સ્નાન કરવા માટે ફરી પાછા ત્યાં ગયા એકાદશીનો દિવસ હતો કરી ભગવાન સરોવરમાં કરે સ્નાન ઘનશ્યામ રમત કરે પિતાનો કર ઝાલી તરે મારા ત્યાં તરતા શીખે ધર્મદેવનો આજે નાના છોકરાને નહીં છોડે નહીં અને તરા તરતા શીખવાડે એમ ધર્મદેવ તરતા શીખવાડતા હતા ધર્મ દેવ કહે રે જોવન જુઓ ઊંડા ગયા છે જીવન આ અંબુમાં ક્યાંય ડૂબી જાશે પછી કેડેથી પસ્તાવો થાશે પાછા મહારાજે ઘડીકમાં હાથ છોડી દીધો અને પાણીમાં ઊંડા જતા રહ્યા એટલે તરત ધર્મપિતા ગભરાઈ ગયા રામપ્રતાપજીને કે છે જો ઘનશ્યામ ક્યાંક ઊંડા જતા રહ્યા છે ખોળવા મુશ્કેલ પડશે બહુ નાના છે તરતા આવડતું નથી માટે એને પાછા લાવો રામ પ્રતાપજી ઊંડા ગયા બધાય ગોતે હાથ લાંબો કરે પણ ક્યાંય પણ દેખાય નહીં અને રામપ્રતાપજી બોલવા લાગ્યા ભાઈ ગયા તે જળ માં ચાલી શોધે છે પાણી માં કર ગાલી કૃષ્ણજી જળ માહી સલ ક્યા સામા આપ આરા ઉપર જળ ક્યાં જ્યાં ભાઈ અંદર પાણી માં જ નાખે તો હામે આરે જોયા ઘનશ્યામ મહારાજ અને હાથ લાંબો કરીને ત્યાં હલાવે રમવા લાગ્યા બાળક જોડે પછી બોલ્યા ધર્મ કોડે કોડે ચાલો ઘેર જઈએ આવે ભાઈ એમ કઈ બેઠા ચાલો ચાલો હવે ઘેર જઈએ બહુ રમ્યા ગન આમ કરીને જયારે ચાલવા જાય છે ત્યાં એક ભગો વણિક કરીને એક એ ગામની અંદર રહેવા વાળો વણિક હતો જેનું નામ ભગો હતું એની એક પુત્રી રામકોરબાઈ હતી એનું નામ હતું રામકોર એ દીકરી નાતા નાતા ડૂબી ગઈ અને ડૂબી ગઈ એના મા બાપને ખબર પડી એટલે બધા રડવા લાગ્યા આક્રંદ કરવા લાગ્યા અને ઘનશ્યામ મહારાજે આ જોયું ત્યાં ઘનશ્યામ મહારાજે કહ્યું પેલી પુત્રી તમારી છે જુઓ નથી બુડી તમે સી દરુઓ તેના મા બાપે તેડીને લીધી સ્વામી નારાયણે રક્ષા કીધી મા બાપ રડવા લાગ્યા ત્યારે મહારાજે કીધું રડશો નહીં તમારી દીકરી તો આવી રહી જો ઓલી હામે દેખાય ત્યાં તો બુડી ગયેલી ડૂબી ગયેલી છોકરી કિનારે ઉભેલી જીવતી દેખાય મા બાપ બહુ રાજી થયા બધા પડી કે ઘનશ્યામ મહારાજ નો પ્રતાપ છે આવી રીતે આનંદ ની અંદર કેટલાય ઉપકારો આવા ભગવાને છપ્પયા વાસીઓ ઉપર કર્યા છે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્ધક સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ વીરજીતે શ્રી ઘનશ્યામ લેરામ સાગર પૂર્વ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ સંવાદે શ્રી શ્રીઅરિ જાંબુ ફળની મોર કરીને ભાભીને ત્રણ કાળના જુદે જુદે રૂપે દર્શન દીધા એ નામે સાડત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારા નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ